વેલકમ ટુ માય ચેનલ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ છ વિષય ગુજરાતી સેમેસ્ટર બે તેનું સ્વાપોતેનું સંપૂર્ણ સોલ્યુશન ચેપ્ટર 12 શ્રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્ય. આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંક પ્રશ્નોની સામેના બોક્સમાં લખો. એક સ્વયંવર કોનો હતો? જવાબ બી, સીતાનો. બે, સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? જવાબ એ, ત્રયંબકમ. ત્રણ, સીતા સ્વયંવરમાં મૂકેલ ધનુષ કોનું હતું? જવાબ શિવનું. જવાબ એ, શિવનું. ચાર, શિવ પાર્વતીની સ્તુતિ કરતા સીતાએ શિવને કેવા કહ્યા છે? જવાબ સી, સંકટહર. પાંચ, સીતા કોને વરમાળા પહેરાવવાની હતી? જવાબ ડી, શ્રીરામને. છ, રાવણ કયા દેશનો રાજા હતો? જવાબ બી, લંકાનો. સાત, રાવણ કયા પર્વતને હલાવી નાખ્યો હતો? જવાબ સી, કૈલાસને. આઠ, રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ? જવાબ બી, દબાયું. પ્રશ્ન નવ, રાવણના ભાઈનું નામ શું હતું? જવાબ ડી, કુંભકર્ણ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું? ઉત્તર, અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે એમણે સીતાના સ્વયંવરમાં કઈ પ્રતિજ્ઞા લીધી છે. બે, જનક રાજાએ રાવણને ત્રયંબક એ ધનુષ્ય દેખાડીને શું કહ્યું? ઉત્તર, જનક રાજાએ રાવણને ત્રયંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. ત્રણ, સીતાને શી ચિંતા થઈ? ઉત્તર, રાવણને ધનુષ્ય ઉચકાવવા માટે આવતો જોઈ સીતાને ચિંતા થઈ કે રાવણ ધનુષ્ય ઉચકશે તો તેની આબરૂ જશે. ચાર, રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? ઉત્તર, રાવણથી શિવધનુષ ઘસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો, આથી તે હોઠ દાંત વડે પીસે છે. પ્રશ્ન પાંચ, ધનુષ્યને નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? ઉત્તર, ધનુષ્યને નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે. છ, રાવણ સાથે ચંખવાણો પડી ગયો? ઉત્તર, રાવણે તેના વીર હાથથી ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં તેથી તે ચંખવાણો પડી ગયો. સાત, રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? ઉત્તર, રાવણ દડાની જેમ મીરું અને મંદરાચળ પર્વતને દડાની જેમ ગોળ ગોળ ફેરવતો હતો. આઠ, રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ લખો. ઉત્તર, રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગીર્ધરદાસ હતું. બીજા પ્રશ્નોના ઉત્તર લખો. એક, રાવણ કયા કયા પરાક્રમો નું અભિમાન હતું? ઉત્તર, રાવણને પોતાની અનેક પરાક્રમોનું અભિમાન હતું. તેને કૈલાશ પર્વતને હલાવી નાખ્યો હતો, દેવોને કેદ કર્યા હતા, મેરુ અને મંદરાચળ પર્વતોને રમવાના દડાની જેમ ઉછાળી શકતો હતો, સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવતો હતો. બે, સીતાએ ભગવાન શ્રી શિવને શી પ્રાર્થના કરી? ઉત્તર, રાવણ જે ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડે. સીતાજી એવું ઈચ્છતા ન હતા તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી એમનું ત્રયંબક ધનુષ્ય રાવણ ઉચકી ન શકે એવું કંઈ કરજો અને મારી લાજ રાખજો. પ્રશ્ન ત્રણ, ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ઉત્તર, ધનુષ્ય નીચે દબાયેલા રાવણને પોતાને બહાર કાઢવા જનકને કહ્યું. જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરશે. આ રીતે મારા મૃત્યુનો વેર લેશે. પ્રશ્ન ચાર, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. બે, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. ત્રણ, હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. આ વિધાન સીતા પ્રાર્થના રૂપે શિવ ઉમિયાને કહે છે. ચાર, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. આ વિધાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત સર્વજનોને કહે છે. પ્રશ્ન પાંચ, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. મહાકાય રાવણના
પડવાથી મોટો અવાજ થયો. તે જ્યાં પડ્યો ત્યાં ઘણી ધૂળ ઉડી. તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું. તે ખૂબ ઘવાયું. આ પંતી. તે પડાકો સપડ્યો થયો, ઘણી ઉડી રજતે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કરચલ્યો થયો નિર્ધાર. પ્રશ્ન 6. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. અભિમાન કરીને બોલ્યું તે સમયે રાવણરાજ, અલ્યાજનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપી વરમાળ. પ્રશ્ન 7. નીચેની કાવ્યપંક્તિમાં યોગ્ય શબ્દવાળી ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરું મંદ્રક મંદરાચળ પર્વત. જવાબ કંદુક. 2. પછી ખાલી જગ્યા સી ઉમિયા તણી કરતા સતી અભિરામ. જવાબ સ્તુતિ. 3. તદા થયો નિસ્તેજ રાવણ સ્પષ્ટતા ખાલી જગ્યા. જવાબ આવશે શિવચાપ. 4. ખાલી જગ્યા કરશે અસુર તારું લેશે મારું વીર. જવાબ કુરભંગ. 5. ત્યારે સર્વે ખાલી જગ્યા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. જવાબ સભા. પ્રશ્ન 8. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. અભિમાન. 2. પૃથ્વી. 3. રુધિર. 4. ઇન્દ્રજીત. 5. પરસ્વેવ. 6. નિર્વહાર. પ્રશ્ન 9. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. 1. અભિમાન તો અહંકાર અથવા ગર્વ. 2. ચાપ તો ધનુષ્ય અથવા કામઠું. 3. રાય તો રાજા અથવા નૃક. 4. અસુર તો રાક્ષસ અથવા દાનવ. 5. દુઃખ તો પીડા અથવા યાતના. 6. અભિરામ તો મનોહર અથવા સુંદર. પ્રશ્ન 10. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. હસવું તો રડવું. 2. અમર તો મૃત્યુ. 3. ઊંધું તો સીધું. 4. વિકટ તો સરળ. 5. અતિ તો અલ્પ. 6. પૂર્ણ તો અપૂર્ણ. પ્રશ્ન 11. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા. જવાબ વરમાળા. 2. નગરનો નાશ. જવાબ કુરભ્રંગ. 3. સંકટને હણનાર. જવાબ સંકટ હરણ. 4. 10 માથાવાળું. જવાબ દશાનંદ. પ્રશ્ન 12. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ચાક ચડાવવું અર્થ ગોળ ગોળ ફેરવવું. વાક્ય. રાવણ બ્રહ્માંડને ચાક ચડાવવા અભિમાની હતો. 2. બાથ હારવી અર્થ હિંમત હારવી હિંમત કરવી. વાક્ય. રાવણ ત્રયંબક ધનુષ્ય ઉચકવા બાથ ભરી. 3. શ્વાસ ચડવો અર્થ થાકી જવું ધનુષ્ય. વાક્ય. ધનુષ્ય ઉચકતા રાવણને શ્વાસ ચડ્યું. 4. વેળ લેવું અર્થ બદલો લેવો. વાક્ય. ઇન્દ્રજીત અને કુંભકર્ણ રાવણના મોતનું વેર લેશે. 5. નવો અવતાર પામવો અર્થ નવું જીવન પ્રાપ્ત થવું. વાક્ય. જો ધનુષ્ય ઉચકવામાં આવે તો રાવણને નવો અવતાર મળશે. પ્રશ્ન 13. નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. 1. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. વિશેષણ વિકટ વિશેષ્ય દ્રષ્ટિ. 2. હું રાવણ બળ્યો સત્ય. વિશેષણ બળ્યો વિશેષ્ય રાવણ. 3. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. વિશેષણ અતિ વિશેષ્ય બળ. 14. પ્રશ્ન 14. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. 1. અલ્યાજનક તે શું પણ કર્યું છે ક્રિયા વિશેષણ શું. 2. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રયંબક માર્ય ક્રિયા વિશેષણ લેશ. 3. તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો તેણી વાર ક્રિયા વિશેષણ ઉપર. પ્રશ્ન 15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મંદરાચળ ત્રયંબકમ ચાપ ભૂષણ નિચર નિશિચર અને મીરું. જવાબ ત્રયંબકમ ચાપ નિશિચર ભૂષણ મંદરાચળ અને મીરું. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.